तो द्वारका शहर अने समग्र पंथक नी अंदर भारे वरसाद बाद शहर में तमाम मार्गो उपर पानी भराई गया छे। 11 इंच वरसाद थी द्वारका ना मार्गो उपर पानी भराता लोगों ने चालवू पण मुश्किल बन्यू छे। द्वारका ना हाईवे उपर पण अने इस्कोन गेट उपर पण पानी भराई चुक्या छे। तो भारे वरसाद द्वारका नी अंदर पण खाबक्यो छे। शहर ना रस्ता पानी मां गरकाव थई चुक्या छे। द्वारका ना हाईवे उपर पण अने अहींना इस्कोन गेट उपर पण पानी भराई चुक्या छे। ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે તે મેહુલિયાએ તરબોળ કર્યા છે। દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં લગભગ 7થી માંડીને 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે હાલ આપણે ઊભા છે આ દ્વારકાના આઈસ્કોન ગેટ ખાતે। આઈસ્કોન ગેટ છે આ દ્વારકા નેશનલ હાઈવે છે। દ્વારકા જામનગર નેશનલ હાઈવે ઉપર આપ જોઈ રહ્યા છો કે લગભગ કમરથી ગોઠણડૂબ સુધી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહનો પણ આ વરસાદમાં અટવાઈ ચૂક્યા છે। ત્યારે દ્વારકા ઇસ્કોન ગેટ નજીકની જે દુકાનો છે તે તમામ બંધ જોવા મળી રહી છે અને તમામ જે દુકાનોના છે જે ટ્યુબ છે ટાયર છે તેના ઇન્સ્ટ્રુમેન્ટો છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે અને પાણી છે તે આમાં દુકાનોમાં ગળી ગયા છે ઘૂસી ગયા છે। ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે રવિવારે આખો દિવસ વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રિ અર્ધરાત્રિ સુધી આ વરસાદ છે તે વરસ્યો હતો અને દ્વારકા શહેરના તમામ જે મુખ્ય માર્ગો પણ છે તે પાણીથી લથપથ થયા છે। આપ જોઈ રહ્યા છો કે આ ઇસ્કોન ગેટનો આ જે વિસ્તાર છે ત્યાં ગોઠણડૂબ પાણી છે। આ અહીંયા પાણી ભરાવાને કારણે છે તે મોટાભાગનો છે તે વાહન વિસ્તાર પણ વાહનની અવર જવર પણ છે તે પણ બંધ થઈ જવા પામી છે અને લોકોએ કોઈ અલગ અલગ જે રસ્તાઓ છે તે શોધીને નીકળવું પડે છે। આપ જોઈ રહ્યા છો આ ગઈકાલે લગભગ દ્વારકામાં મોડી રાત્રિ સુધી છે તે વીજળીની રિસાઈ ગયા હતા અને લાઇટના પ્રોબ્લેમ થયા હતા। લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે આજે વહેલી સવારથી છે તે લાઇટના રાત્રિના મોડી રાત્રિથી છે લાઇટનો પુરવઠો છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ જે વાત કરીએ તો દ્વારકાના જે તમામ માર્ગો છે તે પાણીથી લથબથ થઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે સામાન્ય લોકો જે છે તે જઈ રહ્યા છે અને લગભગ તેને ગોઠણડૂબથી છે તે કમર સુધીના પાણી છે ત્યાં થઈ ગયા છે। ત્યારે હાલ પણ છે દ્વારકામાં ત્યાં વરસાદ છે તે ચાલુ છે અને લગભગ છેલ્લા 24થી નહીં પણ 35 કલાક જેટલી થઈ ગયો સૂર્યનારાયણે અહીંયા દર્શન આપ્યા નથી અને હાલ આ ચાલુ વરસાદ છે તે ક્યારે ખમૈયા કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે।